हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आज आपने स्टैंडर्ड 4 सब्जेक्ट इंग्लिश में स्वाध्यायपोथी में अभ्यास करवानो छे। मित्रों, स्वाध्यायपोथी में तमारा पेज नंबर छे अपना 29 पेज नंबर उपर तमने अहीं कने शेप्स आपेला छे। छे मित्रों, उपरनी ब्लेंक्स छे ए तमारी कम्प्लीट थई गई हशे। हवे बराबर ने कलर्स नेम आवड़ी गया हशे। हवे तमारे शेप्स नेम आवड़ी जवा जोईए। शेप्स एटले के आकारो। हवे जो अहीं कने आकारो छे ए अहीं कने 4 आपेला छे, बाकी तमारी चोपड़ीमां पाछळना पेज उपर आपेला छे। तो तमने आ 4 तो आवड़वा जोईए, आनी साथे बीजा शेप्स पण तमने आवड़ी जवा जोई। आ कॉमन शेप्स छे, 4 छे, ई मेन शेप्स छे, एटले ई तमारे आवड़वा जोई। जुओ, SQUARE, तमे रोज एने बोलशो ने तो भी तमने आवड़ी जशे। बराबर, रोजे रोजनुं एने વાંચશો, રોજ સ્પેલિંગ બોલશો તો તમને ઓટોમેટિક એ આવડી જ જશે 100%। પણ થોડી મહેનત તો કરવી પડશે। તમને હોમવર્કમાં આપ્યું હતું તો તમારું થઈ પણ ગયું હશે। જો SQUARE, સ્ક્વેર એટલે કે ચોરસ, બરાબર, અને શેપને તમે ઓળખો તો છો જ, RECTANGLE, રેક્ટેંગલ, રેક્ટેંગલ એટલે કે લંબચોરસ, TRIANGLE, ટ્રાયેંગલ એટલે ત્રિકોણ, CIRCLE, સર્કલ એટલે વર્તુળ। મિત્રો, હવે તમે શું કરજો, આ શેપ્સ આપેલા છે ને એમાં કલર પૂરી નાખજો, તમને મનગમતા કલર પૂરજો, બરાબર ને। ફરી હું તમને કહું છું કે આવી રીતે રોજ બોલશો તો આવડી જશે। SQUARE, સ્ક્વેર એટલે ચોરસ, RECTANGLE, રેક્ટેંગલ એટલે લંબચોરસ, RECTANGLE, રેક્ટેંગલ એટલે લંબચોરસ, TRIANGLE, ટ્રાયેંગલ એટલે ત્રિકોણ, TRIANGLE, ટ્રાયેંગલ એટલે ત્રિકોણ, CIRCLE, સર્કલ એટલે વર્તુળ, CIRCLE, સર્કલ એટલે વર્તુળ। તો મિત્રો, આ રીતે રોજ સ્પેલિંગ બોલી અને એને પાકા કરવાના છે। હવે એ જ રીતે એ શેપ્સ છે એ કયા કયા હોય એ તમારે અહીંયા કને જોવાનું છે। જુઓ, આપેલા આકારની કોઈ પણ 2 વસ્તુઓના નામ કૌંસમાંથી શોધીને લખો। હવે જો અહીંયા કને બ્રેકેટ આપ્યા છે અને અહીંયા કને શેપ્સના નેમ આપ્યા છે, એ શેપ્સના નેમ આપણે બ્રેકેટમાંથી શોધી અને કોઈ પણ 2 શેપ્સ છે એ લખવાના છે। પહેલું તો છે સ્ક્વેર, SQUARE, સ્ક્વેર, સ્ક્વેર એટલે ચોરસ। તો ચોરસ શું હોય, તો પછી બ્રેકેટમાં જોવાનું, ટેબલ, બોલ, ચેર, તો આમાંથી શું હોય, તો ચેર, બોલ તો કેવો હોય, સર્કલ હોય ને, તો સર્કલ તો નહીં જ આવે, તો ચેર, અને શું આવશે, TABLE, ટેબલ, બરાબર। પછી રાઉન્ડ, રાઉન્ડ, RUND, રાઉન્ડ એટલે કે ગોળ, ગોળ શું હોય, તો બટન, બ્લેકબોર્ડ ને બોલ। તો મિત્રો શું આવશે, બટન, આપણે જેવા ટી શર્ટમાં લગાડેલું હોય ને શર્ટમાં ને એ બટન, તો બટનનો સ્પેલિંગ થશે BUTTON, બટન। અને બીજું બ્લેકબોર્ડ તો કેવો હોય, લંબચોરસ હોય, પછી શું હોય, ગોળ, તો બોલ, તો BALL, બોલ। એના પછી આપેલું છે RECTANGLE, રેક્ટેંગલ, તો રેક્ટેંગલ વસ્તુ શું હોય, બ્લેકબોર્ડ, કોઈન, બેન્ચ, તો બ્લેકબોર્ડ કાળું પાટિયું હોય, એ રેક્ટેંગલ હોય ને, લંબચોરસ હોય, તો આપણે લખશું BLACKBOARD, બ્લેકબોર્ડ। પછી કોઈન, કોઈન એટલે સિક્કો, સિક્કો કેવો હોય, સિક્કો સર્કલ હોય, ગોળ હોય ને, તો એ નહીં આવે। પછી બેન્ચ, તો બેન્ચ રેક્ટેંગલ હોય ને, તો આપણે લખશું BENCH, બેન્ચ, બરાબર। હવે એના પછી જુઓ, હવે શું છે, તો કે ટ્રાયેંગલ, TRIANGLE, ટ્રાયેંગલ,
ट्राइंगल એટલે કે ત્રિકોણ, તો ત્રિકોણ શું હોય? ફ્લેગ, બોલ, પરે હેંગર, તો ફ્લેગ આપણો ધ્વજ છે એ કેવો હોય? ટ્રાયંગલ શેપ હોય ને, તો અહીંયા કરે લખશું એફ એલ એ જી, ફ્લેગ. પછી બોલ, બોલ કેવો હોય? સર્કલ હોય, તો એ તો નહીં જ આવે. પછી હેંગર, ઓલા લટકાવવાના જે આવે ને, મમ્મી સાડી લટકાવતી હશે, તમે જોયું હશે બરાબર ને, તો એ હેંગર છે એ કેવું હોય? ત્રિકોણ. તો આપણે લખશું એચ ઈ એન જી ઈ આર, હેંગર. તો મિત્રો આ રીતે તમારે બ્રેકેટમાંથી જોઈ અને શેપ્સ છે એ કઈ વસ્તુ કયા શેપની છે એ પ્રમાણે બબે સ્પેલિંગ છે એ લખવાના છે અને યાદ રાખવાના છે. થેન્ક યુ.